સ્માર્ટ ઓનલાઈન પ્રિપરેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણ્યા જાણ્યા છે કે પાઠ 32 ની અંદર જાણીશું અકબરના નવ રત્નો વિશે. મિત્રો, બધાને ખબર છે અકબરના નવ રત્નો છે, પણ કયા કયા છે એ આપણે જોઈ લઈશું. અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, ઘણી વખત જોડકા સ્વરૂપે પણ પૂછાઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. બિરબલ જે મિત્રો, બિરબલ છે એ નવરત્નમાંનો એક રત્ન છે, જેનું સાચું નામ છે મહેશદાસ. મહેશદાસ હતો એનું સાચું નામ છે બિરબલનું. દીને ઇલાહી ધર્મ સ્વીકારનાર એકમાત્ર હિન્દુ છે બિરબલ. પછી આવે છે માનસિંહ. કુશળ સેનાપતિ હતો. અકબર વતી હલ્દી ઘાટીનું યુદ્ધ લડ્યું હતું માનસિંહે. એ પણ નવરત્નમાંનો એક રત્ન છે. પછી છે ટોડરમલ, જે જમીનની જાત પ્રમાણે મહેસૂલ ઉઘરાવવાની પદ્ધતિ શરૂ કરનાર હતો. ભાગવત પુરાણનું ફારસીમાં અનુવાદ કર્યું હતું ટોડરમલે. પછી આવે છે નવરત્નોમાં તાનસેન, જે રામ તનુ પાંડે તાનસેન તરીકે જાણીતો છે, જેનું નામ હતું રામ તનુ પાંડે, જેના ગુરુ હતા હરિદાસ. રાગ મિત્રો ધ્રુપપદ અને દીપક રાગના નિષ્ણાત હતા તાનસેન. મિયાકી તહોરી, મિયાકી મનહાર, મિયાકી સારંગ સારંગના રચયિતા છે તાનસેન. આગળ વાત કરીએ તો નવરત્નોમાં આવે છે અબુલ ફઝલ. આઈને અકબરની રચના કરી અકબરના અર્થતંત્ર ઉપરથી. પછી અકબરનામાની રચના કરી, જે અકબરની આત્મકથા વિશેની રચના છે. તો આ હતા અબુલ ફઝલ, જે અકબરના નવરત્નમાંના એક રત્ન હતા. પછી આવે છે અબુલ ફેઝી. અબુલ ફઝલનો ભાઈ હતો અબુલ ફેઝી. ભાસ્કરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ હતો અબુલ ફેઝીએ. પછી આવે છે અબ્દુલ રહીમ ખાનેન ખાન ખાન ખાને ખાના. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કર્યું હતું. તુજુ કે બાબરીની જે કહેવાય એનું બાબરનામાનું ફારસીમાં અનુવાદ કરનાર હતા. પછી છે અકબરના નવરત્નોમાં ફકીર અઝીમુદ્દીન, જેને હકીમ હુક્કા તરીકે જાણીતા છે, જે રાજવૈદ હતા, અકબરના રાજવૈદ હતા. પછી આવે છે મુલાદો પ્યાઝા, જે શાહી રસોઈ ઘરનો પ્રમુખ હતો મુલાદો પ્યાઝા. મિત્રો, આ હતા અકબરના નવ રત્નો અને તેની વિશેષતા શું શું હતી એ મેં તમને જણાવી છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરો. તેમજ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આપણી વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, ટેલિગ્રામ ગ્રુપ છે, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ તમે જરૂરથી જોડાઈ જાઓ.